चलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण नंबर 7 पी विभागना तत्व, पी ब्लॉक एलिमेंट्स। पी विभागना तत्व में आज आप वीडियो लेक्चर में समूह 15 नापास ए बिना समूह 15 ना तत्व जे छे बाळकों आपणे लखीए समूह 15 नाइट्रोजन फॉस्फरस आर्सेनिक एंटीमनी અને બિસ્મથ બરાબર નાપાસ એ બિના છે તમે જાણો છો સમૂહ 15 ના તત્વના તત્વની હાઇડ્રોજન સાથે આ બધાની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એની આપણે ચર્ચા કરવાની છે તો સ્વાભાવિક છે કે સમૂહ 15 ના તત્વ જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો કયા સંયોજનો બને હાઇડ્રાઇડ બને ક્લિયર ચલો એક પછી એક મુદ્દાને આપણે જોતા જઈ સમજતા જઈએ કે સમૂહ 15 ના બધા જ તત્વો EH3 કેવા EH3 આ ડાયમના EH3 આ કોઈ પણ કહી શકો MH3 પણ કહી શકો પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જ્યાં E એટલે શું તો કે સમૂહ 15 ના તત્વ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક આ નાઇટ્રોજન લ્યો તો NH3 PH3 ASH3 એમ ચાલો જોઈએ NH3 PH3 ASH3 SBH3 અને BiH3 આ બધા એના હાઇડ્રાઇડ સંયોજનો થઈ ગયા ક્લિયર કેવા હાઇડ્રાઇડ આપે છે તો કે EH3 ટાઈપના હાઇડ્રાઇડ આપે છે જે E એટલે સમૂહ 15 નું કોઈ પણ તત્વ હોય આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મમાં આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મમાં નિયમિત ક્રમણ દર્શાવે છે ટૂંકમાં ક્રમશઃ ફેરફાર જોવા મળે છે નિયમિતતા જોવા મળે છે ટૂંકમાં આ એક મુદ્દો અને MCQ માટે આ જે મુદ્દો છે આ જ મુદ્દો અહીં આપણે ટૂંકમાં આપેલો છે એ ખાસ અને આ મુદ્દો બે મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખશું ચાલો જોઈએ કે આ સમૂહ 15ના તત્વમાં હાઇડ્રાઇડ સંયોજનોમાં NH3 થી BiH3 તરફ જાઓ અર્થાત અહીંથી આમ આવશો ઉપરથી નીચે તરફ હાઇડ્રાઇડ સંયોજનોમાં બરાબર હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટતી જાય છે બાળકો આની સ્થિરતા ઘટતી જાય છે આ સૌથી વધારે સ્થાયી હોય છે સૌથી વધારે સ્થાયી જ્યારે આ છે એ સૌથી ઓછું સ્થાયી હોય છે હવે પ્રશ્ન થશે સ્થાયીતા એટલે આમ હલે ચલે એમ નહીં પણ આના બાદ આને તમે વધારે ગરમ કરો વધુ ઉષ્મા આપો ત્યારે છે એનું વિઘટન થાય આને તમે વાતાવરણમાં ખુલ્લામાં રાખો પર્યાવરણની ઉષ્મા મળે તો પણ બિસ્મથ અને હાઇડ્રોજન અલગ થઈ જાય છે એટલે એની ઓછી સ્થાયીતા કહેવાય ખ્યાલ આવે છે કહેવાનો આપણે ઘણી વખત કહેતા હોય ને કે માનસિક સંતુલન અમુક લોકોને તમે સહેજ હરી કરો ને તો ગરમ થઈ જાય એ એની સ્થાયીતા ઓછી દર્શાવે છે એટલે તમારે પણ લાઈફમાં સ્ટેબલ સ્થાયી બનવાનું છે ભાઈ ચાલો તો સમૂહ 15 માં NH3 થી BiH3 તરફ જાય હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે છે પરંતુ આ મુદ્દો ખાસ સમજજો ભાઈ પરંતુ NH3 થી BiH3 તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે છે સ્થાયીતા ઘટે છે પણ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ શું થાય છે તો કે વધે છે હવે પ્રશ્ન થશે કે રિડક્શન કરતા કેને કહેવાય તો યાદ કરો રેડોક્સ પ્રક્રિયા રિડક્શન હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા ખ્યાલ જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય બીજા માટે શું કહેવાય રિડક્શન કરતા તો હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય ઓ ખ્યાલ આવે કેવા ઓક્સિડેશન કહેવાય હાઇડ્રોજન કોઈમાંથી દૂર થતો હોય આ EH3 છે અને તમે કોઈ એક્સ પદાર્થ સાથે ગરમ કરો એટલે આમાંથી હાઇડ્રોજન છૂટો પડે એટલે આનું ઓક્સિડેશન થયું કહેવાય જેનું ઓક્સિડેશન થતું હોય શું કહેવાય રિડક્શન કરતા કહેવાય માટે રિડક્શન કરતા છે પણ તમે હવે સમજો આની સ્થાયીતા ઘટતી જાય છે પણ પ્રશ્ન એ છે બાળકો મેઇન વાત એ છે કે એમોનિયા વધુ સ્થાયી હોય તમે એમોનિયા સાથે ગરમ કરશો તો એનું વિઘટન
થતા વાર લાગશે. જ્યારે આને તમે સેટ પણ ગરમ કરશો ને BiH3 સાથે, અહીંયા BiH3 લઈશો ને બાળકો, તો આમાંથી હાઇડ્રોજન ફટાફટ ખ્યાલ આવે. આમાંથી અહીંયા BiH3 લઈ લો તમે, BiH3, તો આમાંથી હાઇડ્રોજન ફટાફટ X સાથે જોડાશે. ક્લિયર? એટલે હું એમ પણ કહી શકું જે ઓછું સ્થાયી હોય એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. સમજો બરોબર? અને આ એટલું બધું પ્રબળ રિડક્શન કરતા નથી, એટલે રિડક્શન કરતા તરીકે BiH3, કારણ કે એની સ્થિરતા ઓછી, એટલે ફટાફટ એમાંથી હાઇડ્રોજન દૂર થાય, બીજામાં ઉમેરાઈ શકે, બીજાનું એ રિડક્શન કરી શકે, એટલે એ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. અને લાસ્ટ મુદ્દો બાળકો, કે નાઇટ્રોજન પરમાણુ એની ઊંચી વિદ્યુત ઉર્જા અને નાના કદના પરિણામ NH3 છે, જો એ ઘન સ્થિતિમાં છે. એનું કારણ પણ NH3 ઘન તેમજ જો પ્રવાહી અવસ્થામાં હોય તો એમાં હાઇડ્રોજન બંધ બનશે, વાયુને પ્રવાહી અમોનિયા લ્યો કે સોલિડ સ્વરૂપમાં લઈ જાઓ ત્યારે એ જ બંધ બનાવે છે. આ કારણે NH3નું ગલન બિંદુ અને ઉત્કર્ષ બિંદુ PH3 કરતા ઊંચું હોય છે, કારણ કે નાઇટ્રોજનનું નાનું કદ અને વધુ વિદ્યુત ઋણતા, જ્યારે ફોસ્ફરસની એટલી નથી, એટલે PH3 નાનું હોય છે, એ જ બંધ ન બને. તો પ્રવાહી PH3 કે સોલિડ PH3 એના ગલન બિંદુ ઉત્કર્ષ બિંદુ નીચા હોય, જ્યારે એમોનિયાના અણુમાં પ્રવાહી સ્થિતિમાં એ જ બંધ બને. તો આ રીતના આપણે એ જ બંધ પણ શીખી ગયા છીએ. હું તમને સેજ યાદ કરાવ્યું હતું બાળકો, આ બીજો એમોનિયાનો તમે જાણો છો, અને ના જાણતા હો તો બોર્ડ ઉપર મૂકું છું વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? અહીંયા એચ બંધ બને છે, આખું એનું નેટવર્ક હોય છે, એટલા માટે આપણે એમ કહી શકીએ નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે જ NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે. આ કારણે NH3નું ગલન બિંદુ અને ઉત્કર્ષ બિંદુ PH3 કરતા ઊંચું હોય છે. ચાલો, તો સમૂહ બંધનના તત્વના હાઇડ્રાઇડ સંયોજનો પણ પૂછાય, કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ બાળકો.